हेलो एंड वेलकम टू श्रुतिस वेज स्पेशल। आजे आपणे बनावीशुं वर्मीसेली उपमा। फ्रेंड्स, तमे आ रेसिपी सवारना ब्रेकफास्टमां के नाना बाळकोने लंच बॉक्समां पण आपी शको छो। जे बाळकोने नूडल्स पसंद हशे तेमने आ रेसिपी तो खूब ज पसंद आवशे। तो चालो आपणे बनावानुं शरू करीए। वर्मीसेली उपमा बनावा माटे आपणने जोईशे 1 नंग टामेटू, 5 થી 6 ફણસી, 1/2 નંગ ગાજર, લીમડો, મકાઈના દાણા અને વટાણા મેં અહીં ફ્રોઝન યુઝ કર્યા છે, 1 કપ વર્મીસેલી, અહીં મેં રોસ્ટેડ વર્મીસેલી યુઝ કરી છે અને થોડા સીંગદાણા। ઇન્ગ્રીડિયન્ટ્સની ડિટેલ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। વર્મીસેલી ઉપમા બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક પેનમાં તેલ લઈશું। તેલમાં આપણે સીંગદાણા એડ કરીશું। સીંગદાણાને આપણે હલકા રોસ્ટ થવા દઈશું। ઉપમામાં સીંગદાણાની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ। સીંગદાણા રોસ્ટ થઈ ગયા છે, આપણે એને કાઢી લઈશું। હવે આપણે એ જ તેલમાં 1/2 ટીસ્પૂન રઈ, 1/2 ટીસ્પૂન જીરું, 1/2 રઈ અને જીરું તતડે પછી આપણે તેમાં લીમડો એડ કરી દઈશું। અને બાકીના બધા જ વેજીટેબલ એડ કરી દઈશું। તમે આમાં તમારા મનગમતા વેજીટેબલથી ઉમેરી શકો છો। અને હા ફ્રેન્ડ્સ, જો તમે આને બ્રેકફાસ્ટમાં બનાવતા હોવ ને તો તમે એમાં ભરપૂર માત્રામાં વેજીટેબલ એડ કરજો। થોડું સોલ્ટ એડ કરી દઈશું। ટામેટા આપણે છેલ્લે એડ કરીશું। હવે આ વેજીટેબલને આપણે ઢાંકીને 2 થી 3 મિનિટ કૂક થવા દઈશું। વેજીટેબલ કૂક થઈ ગયા છે, આપણે હવે તેમાં ઝીણા ચોપ કરેલા ટામેટા એડ કરી દઈએ। ટામેટાને પણ આપણે ઢાંકીને 2 થી 3 મિનિટ કૂક થવા દઈશું। હવે બધા જ વેજીટેબલ કૂક થઈ ગયા છે, આપણે તેમાં મસાલા એડ કરી દઈશું। હાફ ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન હળદર અને 1/2 ટીસ્પૂન ધાણા જીરું। પછી મિક્સ કરી લઈશું। હવે તેમાં આપણે વર્મીસેલી એડ કરી દઈશું। અહીં મેં રોસ્ટેડ વર્મીસેલી લીધી છે। જો તમારી પાસે રોસ્ટેડ વર્મીસેલી ના હોય તો તમે પહેલાં વર્મીસેલીને રોસ્ટ કરી લેજો અને પછી ઉપયોગમાં લેજો।
બધું મિક્સ થઈ જાય પછી આપણે એમાં પાણી એડ કરીશું. અહીં મેં 1 કપ વરમીસેલી લીધી હતી એટલે આપણે 2 કપ પાણી એડ કરીશું. બધું મિક્સ કરી લઈશું. આ રીતે પાણી ઉકળે પછી આપણે તેને ઢાંકણ ઢાંકીને 5 મિનિટ કૂક થવા દઈશું અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું. જુઓ કેટલી છુટ્ટી વર્મીસેલી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમાં પહેલાં રોસ્ટ કરેલા પીનટ્સ એડ કરી દઈશું. અને છેલ્લે તેમાં લીંબુનો રસ એડ કરી દઈશું. તો આપણો વર્મીસેલી ઉપમા તૈયાર છે. તેને ગેસ બંધ કરીને 2 થી 3 મિનિટ એમ જ રહેવા દઈશું. આજની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.